પોરબંદરમાં બીઆરસી ભવન ખાતે રિસોર્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ બાળકોને ખાસ સારવાર આપવામાં આવે છે પરંતુ લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ માસથી ગ્રાન્ટ નહીં મળતા બાળકોને ફિઝિયોથેરાપી સહિતની સારવાર મળતી ન હતી આથી જેસીઆઈની આર્થિક મદદથી રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવ્યો છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પોરબંદરના બીઆરસી ભવન ખાતે રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપી સહિતની સારવાર આપવામાં આવતી હતી પરંતુ લોકડાઉન ને કારણે સરકારી ગ્રાન્ટ નહીં મળતા આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું જેને કારણે બાળકો સારવારથી વંચિત રહી જતા હતા આથી જેસીઆઈ ના આર્થિક સહયોગથી આ રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં હવે બાળકોને ફિઝિયોથેરાપી સહિતની સારવાર મળશે પોરબંદર બીઆરસી ભવન ખાતે જે વિકલાંગ બાળકો છે શારીરિક રીતે એ બાળકોને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી ફિઝિયોથેરાપી કરાવવામાં આવતી હતી આ બાળકો છે એ અહીંયા બીઆરસી ભવન ખાતે જે રિસોર્સ રૂમ છે તેમાં જ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા આ ફિઝિયોથેરાપી અત્યાર સુધી કરવામાં આવતી હતી પરંતુ માર્ચ મહિનામાં સરકારશ્રીની ગ્રાન્ટ પૂરી થઈ જવાના કારણે છેલ્લા ચાર મહિનાથી આ બાળકો છે એ થેરાપીના વાંકે પીડા ભોગવતા હતા અને હજી પણ સરકારશ્રીની ગ્રાન્ટ જમા થઈ નથી એટલે અત્યારે એકાદ બે મહિના પૂરતી જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવશે અને આ જે બાળકો છે એને થેરાપી ફિઝિયોથેરાપીનું કામ છે એ શરૂ કરાવવામાં આવ્યું છે એટલે સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક આ બાળકોને સારવાર મળી રહે એટલા માટે થઈ અને ગ્રાન્ટ રિલીઝ કરે કારણ કે આ બાળકો છે છેલ્લા ત્રણ મહિનાથી આ થેરાપીના વાંકે પોતે પીડા ભોગવી રહ્યા હતા એટલે આજથી જેસીઆઈ પોરબંદર પ્લસના આર્થિક સહયોગથી આ થેરાપીનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં પણ જ્યાં સુધી સરકારની ગ્રાન્ટ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આ બાળકોના થેરાપી માટેનો આર્થિક ખર્ચ ભોગવીશું પોરબંદરમાં બીઆરસી ભવન ખાતે રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો તેમના માટે સરકાર દ્વારા રૂપિયા બાર હજારની રકમ આપવામાં આવી હતી અને ચારસો જેટલા બાળકોને સારવાર મળતી હતી પરંતુ હવે ગ્રાન્ટ નહીં મળતા આ સારવાર બંધ કરી દેવામાં આવી હતી પરંતુ જેસીઆઈ મદદે આવતા હાલ તો રિસોર્સ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે મારું નામ પરેશભાઈ પુરુષનાણી બીઆરસી કોઓર્ડિનેટર પોરબંદર અમારે ત્યાં બીઆરસી ભવન પોરબંદર ખાતે દર ગુરુવાર શુક્રવાર અને શનિવારે અઠવાડિયામાં ત્રણ દિવસ રિસોર્સ રૂમ અંતર્ગત આઈડીના જે બાળકો જે છે સીડબલ્યુ એસ એન એ તમામ બાળકોને એમને પોતાની જરૂરિયાત અનુસાર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે સરકારશ્રીની યોજના મુજબ આ વર્ષે એ ગ્રાન્ટની ઘટ હોવાને લીધે આપણે જેસીઆઈ ક્લબ દ્વારા જે એમના યોગદાનથી બાર જેટલા ફિઝિયોથેરાપીના બાળકોને ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરેલું છે જે માટે અમારી સંસ્થા ખૂબ જ આભારી છે અને સરકારશ્રીને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી વહેલી ગ્રાન્ટ રિલીઝ કરે અને તેમ છતાં ગ્રાન્ટ ના આવે ત્યાં સુધી આ જેસીઆઈ ક્લબ દ્વારા અમારા આ બાળકોને એ જે ટ્રીટમેન્ટ મળી છે તે બદલ અમારો આખું બીઆરસી ભવન પરિવાર જે છે એ એમની સંસ્થાનો પણ આભારી છે અને સાથે સાથે અમે એ પણ સરકારને વિનંતી કરીએ કે આવી સંસ્થાઓ માટે જે બાળકોના હિત માટે કામ કરે છે તો એમની જે રજૂઆતો છે એ યોગ્ય રીતે સાંભળી અને ખૂબ જ ટૂંક સમયમાં આ બાળકોની જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એ વહેલામાં વહેલી તકે શરૂ કરે પોરબંદરમાં સરકારે દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ શરૂ કરી દીધો પરંતુ કોરોના ગ્રહણને કારણે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી જેને કારણે બાળકો સારવારથી વંચિત રહી જતા હતા પરંતુ જેસીઆઈ જેવી સંસ્થાના સહયોગથી સેન્ટર તો શરૂ થયું પરંતુ સરકાર દિવ્યાંગ બાળકોની માટે ગ્રાન્ટ ફાળવશે કે કેમ તે પણ એક સવાલ છે તેજસ પટેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર